ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે। વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકો પરેશાન થયા। સુરતના કતારગામ અડાજણ પાલ વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે વરસાદના પગલે ભાગળ પીપલોદ અમરોલીમાં પણ પાણી ભરાયા। તો સંઘ પ્રદેશ દીવમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા રસ્તા અને બજારોમાં તળાવો જેવા દ્રશ્યો સર્જાયા। આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। પાવર હાઉસ નજીકના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું। બીજી તરફ સુરતના બારડોલી તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ, જોકે વરસાદી માહોલથી લોકોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી હતી। શું હજુ પણ આપ માતા-પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા-પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત, અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। કચ્છના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો। માંડવીના શેખાઈબાગ અને પુનડીમાં વરસાદના પગલે ચારે તરફ પાણી ભરાયા હતા। જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બેરાજા, વાગડીગા, બાંગા, ભલસાણ, ખાનકોટડા, લલોઈ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ, તો વાગડિયા ગામની નદીમાં ધોધમાર વરસાદના કારણે પૂર આવ્યા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં ભારે વરસાદથી સોની બજાર સહિત અનેક વિસ્તારો થયા જળબંબાકાર। જોધપુર ગેટ, નગર ગેટ, લુહારશાળ, મોચી શાળમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। આ તરફ રાજકોટના જેતપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો। બીજી તરફ અમદાવાદ શહેરના સોલા, ગોતા, ગુજરાત હાઈકોર્ટ, સાયન્સ સિટી, પકવાન, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પડ્યો। વાવણી લાયક સારા વરસાદથી ગુજરાતના ખેડૂતો હરખાયા છે।